બાળકો, આપણે પાઠ 3 આટલા બધા રમકડામાં રૂપેશ કાકાના રમકડાની વાર્તા સાંભળી અને તમે શીખી પણ ગયા, એના પરથી પ્રશ્નો પણ જોયા. તો હવે આપણે અહીં શું કરવાનું છે? વાંચન કરવાનું છે. તો વાંચન શેનું કરવાનું છે? આ ફકરાનું. તો ચાલો આપણે વાંચન શરૂ કરીએ. રૂપાલી અને ઋત્વી બંને ગયા બગીચામાં. બંને બાકડે બેઠા. બંને પાકમિત્ર. બગીચામાં લીલાછમ વૃક્ષો. વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ. રૂપાલીના માથા પર અચાનક તપ દઈને કઈ પડ્યું. પૃથ્વીએ ઉપર જોયું અને હસ્યો. ત્યાં તેમના શિક્ષક આવ્યા. રૂપાલીને રૂમાલ આપીને ખરખડાટ હસ્યા. શિક્ષક સામે જોઈને રૂપાલી અને ઋત્વી પણ ખૂબ હસ્યા. બાળકો, આજે વાંચન કર્યું તે પ્રમાણે તમારે ઘરે 2 વાર વાંચન કરવાનું છે. ચાલો હવે આપણે આ ફકરાને સમજીએ. જુઓ, રૂપાલી અને ઋત્વિક બંને ગયા બગીચામાં. હવે બાળકો, તમે બધા બગીચામાં ગયા છો ને? તમે બગીચામાં શું કરો છો? હા, રમો છો. તમે બધી લસરપટ્ટી અને હિંચકા ઉપર પણ રમો છો, બીજા બધા રમતો પણ રમો છો. તો તમને ઘણો આનંદ થાય છે. થાય છે ને? બાળકોને ગાર્ડનમાં જવું તો ખૂબ ગમે છે. તો 2 મિત્ર છે, તે બંને બગીચામાં જાય છે. બંને બાકડે બેઠા. હવે 2 મિત્રો બાકડા પર બેઠેલા હોય છે. બંને પાક્કા મિત્ર. બંને પાક્કા મિત્રો છે. તમારા પણ મિત્રો હશે ને? તમે બધી વાતો જેને કરતા હોય તે તમારા પાક્કા મિત્રો કહેવાશે. હવે જો બગીચામાં લીલાછમ વૃક્ષો. બગીચામાં ઘણા બધા વૃક્ષો હોય છે અને નાના નાના છોડ પણ હોય છે. એ છોડો ઉપર ફૂલો લાગેલા હોય છે. હવે જો વૃક્ષો પર રૂપારા પક્ષીઓ. હવે વૃક્ષો હોય તેના ઉપર પક્ષીઓ બેસે છે, માળો બનાવે છે. તો ત્યાં ઘણા પક્ષીઓ વૃક્ષો પર બેઠા હોય છે. હવે જોજો, રૂપાલીના માથા પર અચાનક તપ દઈને કઈ પડ્યું. રૂપાલીના માથા પર કઈ ઉપરથી તપ દઈને પડે છે. તો પક્ષીઓ બેઠા હોય એટલે રૂપાલીના માથા પર કઈ પડે છે. ઋત્વિકે ઉપર જોયું. ઋત્વિક ઉપર જોય છે અને હસે છે. ત્યાં તેમના શિક્ષક આવ્યા. ત્યારે જ એ બંનેના શિક્ષક આવે છે. રૂપાલીને રૂમાલ આપીને ખડખડાટ હસ્યા. હવે રૂપાલીને જે માથા પર કશું પડ્યું હોય છે તે સાફ કરવા માટે રૂમાલ આપે છે અને પછી હસે છે. શિક્ષક સામે જોઈને રૂપાલી અને ઋત્વિક પણ ખૂબ હસ્યા. હવે શિક્ષક હસે છે તેની સામે જોઈને રૂપાલી અને ઋત્વિક પણ ખૂબ હસે છે. બાળકો, તમે આ ફકરો વાંચ્યો અને સમજ્યા. તો હવે આપણે આગળ જોઈએ. બાળકો, આ જે ફકરો આપણે વાંચ્યો છે ને, તો એમાં કંઈક આપણે શોધવાનું છે. જુઓ, શું શોધવાનું છે? હવે આ જે મૂળાક્ષર છે તેને તમારે આ ફકરામાંથી શોધવાનું છે. હું તમને થોડા બતાવું છું, પછી તમારે જાતે કરવાનું છે. તો જુઓ, આપણે પહેલી લાઈનમાં કયો શબ્દ જોવાનો છે? રૂ. રૂ અને ક્ષ, જે પણ શબ્દો આવતા હોય તેમાં આપણે નીચે લાઈન કરવાની.
આડું આવી ગયું તો આપણે અહીં લાઈન કરવાની છે. ચાલો પછી જુઓ તો શું છે, આડું આવ્યો ને અહીં તો આપણે લાઈન કરવાની છે. હવે આગળ જોઈએ છે ત્રણ મૂળાક્ષરમાં કોઈ બીજી લાઈનમાં નથી. ત્રીજી લાઈનમાં જુઓ અક્ષર છે તો છે ને, હવે જુઓ અહીં પછી પક્ષીઓમાં છે અને રૂપાલી રૂપાલીમાં રૂ છે. તો આ રીતે આપણે આખા ફકરામાં લાઈન કરવાની છે અને આ શબ્દોને શોધવાના છે. બાળકો આપણે જે ફકરો વાંચ્યો છે ને તેના પરથી આ જે વાક્યો છે તેને આપણે સુધારીને લખવાના છે. જો બાળકો આ જે વાક્યો છે તે ખોટા છે તેને આપણે શું કરવાનું છે, સુધારીને લખો. તો તમારે પહેલા ફરીથી વકરો વાંચવાનો છે તો જ તમે આ જવાબ લખી શકશો. હવે જુઓ પહેલું, રૂપાલી અને શિક્ષક બાકડા પર બેઠા. હવે તમે ફકરો વાંચો તો તમને ખ્યાલ આવશે કે બાકડા પર કોણ બેઠું હતું, રૂપાલી અને શિક્ષક બેઠા હતા. ના, કોણ બેઠું હતું, ઋત્વિક. તો અહીં જવાબ શું આવશે, રૂપાલી અને ઋત્વિક બાકડા પર બેઠા. હવે જુઓ બીજું, ઋત્વિકના માથા પર તપ ડરને કઈ પડ્યું. હવે ઋત્વિક અને રૂપાલી બાકડા પર ઝાડની નીચે બેઠા હતા તો ઝાડ ઉપર થી કઈ ટપ ડરને પડે છે તો એ કોના માથા પર પડે છે, ખ્યાલ છે તમને? હા, ઋત્વિકના માથા પર નહીં, કોના માથા પર? હા બરાબર છે, તો રૂપાલીના માથા પર. જો અહીં ઋત્વિકની જગ્યા પર રૂપાલી લખવાનું છે અને આખું વાક્ય એમ જ આ રીતે લખવાનું છે. તો રૂપાલીના માથા પર ટપ દઈને કઈ પડ્યું. હવે આગળ, રૂમાલ ખડખડાટ હસ્યો. રૂમાલ જે નાનો આપણે વાપરીએ છીએ તે રૂમાલ, જો રૂમાલ ખડખડાટ હસ્યો. હવે રૂમાલ કોઈ દિવસ હસે છે તો આ વાક્ય ખોટું છે. તો કોણ હસે છે ખડખડાટ, બોલો બાળકો? હા ઋત્વિક. તો ઋત્વિક ખડખડાટ હસ્યો. ઋત્વિક ખડખડાટ કેમ હસે છે? હા, રૂપાલીના માથા પર કઈ પડ્યું એટલે ઋત્વિક ખડખડાટ હસે છે. હવે આગળ જોઈએ, પક્ષી સામે જોઈને બંને મિત્રો હસ્યા. હવે પક્ષીની સામે જોઈને બંને મિત્રો હસે છે. બંને મિત્રો એટલે કોણ? રૂપાલી અને ઋત્વિક, બોલો બાળકો. શિક્ષક. શિક્ષક સામે જોઈને બંને મિત્રો હસ્યા. રૂપાળા વૃક્ષો પર લીલાછમ પક્ષીઓ હતા. હવે રૂપાળા વૃક્ષો
વૃક્ષો રૂપાળા હોય બાળકો? વૃક્ષો કેવા હોય? વરસાદ પડે તો કેવા હોય? વરસાદમાં વૃક્ષો લીલાછમ, તો શું આવશે? લીલાછમ વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ હતા. આ જે વાક્યો છે તે આપણે સુધારીને લખ્યા છે, તો હવે તમારે ચોપડીમાં આ વાક્યોને લખવાના છે. ચાલો આપણે આગળ જોઈએ. કોને શું મળશે? ભૂલ ભૂલામણીમાં લીટી દોરી વાહન સુધી પહોંચાડો. બાળકો, તમારી ચોપડીમાં ભૂલ ભૂલામણી આપી છે, તો તમારે રસ્તો શોધીને વાહનો સુધી પહોંચાડવાનું છે. તો એના જ પરથી આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. કોને શું મળશે તેના જવાબ અહીં આપણે જોવાના છે. ચાલો ખાલી જગ્યા પૂરો. એક ચશ્મા વાળા ખાલી જગ્યાને ખાલી જગ્યા મળી. તો ચશ્મા વાળો છોકરો છે, તો ચશ્મા વાળા છોકરાને શું મળે છે? ચશ્મા વાળા છોકરાને, બોલો બાળકો, સાયકલ. ચશ્મા વાળા છોકરાને સાયકલ મળી. હવે જુઓ બીજું. બે ચોટલા વાળી ખાલી જગ્યાને ખાલી જગ્યા મળી. તો બે ચોટલા વાળી કોણ છે? છોકરી. તો બે ચોટલા વાળી છોકરીને શું મળે છે? હા, મોટર ગાડી. મોટર ગાડી મળી. આ છોકરીને ખાલી જગ્યા મળી. તો બાળકો, હવે કઈ છોકરી બાકી છે? ચશ્મા વાળી. તો અહીં લખીશું હું, ચશ્મા વાળી છોકરીને શું મળે છે? હા, કાર મળે છે. તો ચશ્મા વાળી છોકરીને કાર મળી. ચાર નંબર, ખાલી જગ્યા છોકરાને ખાલી જગ્યા મળી. તો હવે કયો છોકરો બાકી રહ્યો? ટોપી વાળો. તો ટોપી વાળા છોકરાને શું મળે છે બાળકો? રિક્ષા. રિક્ષા મળી. તો આ રીતે તમારે આ ખાલી જગ્યા તમારી ચોપડીમાં લખવાની છે. બાળકો, તમે ત્રીજા પાઠમાં ઘણું બધું શીખી ગયા, તો એ ત્રીજા પાઠનો અભ્યાસ તમારે ઘરે કરવાનો છે. તો બાળકો, તમે શીખી જશો ને. ચાલો, બાય.